अमदावादमां वधु त्रण पोलीसकर्मीओने कोरोना पॉजिटिव आव्यो छे। पारडी पोलीस स्टेशनना पोलीस कर्मचारीने पण कोरोना पॉजिटिव आव्यो छे। पीएसआई केओ रबारी सहित बे कर्मचारीने कोरोना पॉजिटिव आव्या छे। त्रणेय पोलीस कर्मचारीओने सारवार अर्थे होस्पिटल दाखल करवामां आव्या छे। अन्य पोलीस कर्मचारीओने पण सेल्फ क्वारंटाइन करवामां आव्या छे। अमदावादमां वधु त्रण पोलीस कर्मचारीओने कोरोना पॉजिटिव आव्यो छे। पारडी पोलीस स्टेशनना आ पोलीस कर्मचारीओ छे। पीएसआई रबारी सहित बे कर्मचारीओने कोरोना पॉजिटिव आव्यो छे। त्रणेय पोलीस कर्मचारीओने सारवार अर्थे होस्पिटल लई जवामां आव्या छे। અને અન્ય પોલીસ કર્મચારીઓ જે તેમના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ અત્યારે હાલમાં સેલ્ફ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। તો કોરોના વોરિયર્સ જે સતત આટલા દિવસોથી 24 કલાક ખડે પગે રહીને લોકોની સેવા કરી રહ્યા છે તેઓને પણ હવે ધીરે ધીરે જે રીતે કોરોના પોઝિટિવ આવી રહ્યા છે ખૂબ જ દુઃખદ કહી શકાય તેઓના માટે તેમજ તેઓના પરિવાર માટે। અત્યાર સુધીમાં 3 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેઓના રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુ પણ થયા છે। તેમાંથી 2 તો અમદાવાદ શહેરમાં જ છે જે પોલીસ કર્મચારીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે અને વધુ 3 પોલીસ કર્મચારીઓને હવે કોરોના પોઝિટિવ આવ્યો છે। પારડી અમદાવાદના પારડી પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવે છે। આ વિશે જ વધુ માહિતી માટે સંવાદદાતા અનિતા જોડાઈ ચૂક્યા છે। અનિતા, જણાવશો કે વધુ 3 પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે, શું છે વધુ વિગત? જી પ્રતિપાલ, અત્યારે હાલ પારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓને અત્યારે કોરોનાનો જે રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો તે અત્યારે પોઝિટિવ આવ્યો છે, જેને લઈને હાલ તો પારડી પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ છે કેઓ રબારી સહિત 3 લોકો અને આ પોઝિટિવ આવતા અત્યારે હાલ પીએસઆઈનો જે સ્ટાફ છે તે સેલ્ફ ક્વોરન્ટાઇન થયો છે। મહત્વનું છે કે આજે 3 વ્યક્તિઓને જયારે કોરોના પોઝિટિવ આવતા અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાં એક દહેશતનું વાતાવરણ તો છે, કારણ કે જે પ્રકારે આંકડાઓ અત્યારે હાલ પોલીસના કોરોના પોઝિટિવના વધી રહ્યા છે અત્યાર સુધીમાં 100થી વધુ આંકડા થઈ ચુક્યા છે, જેને લઈને હાલ તો તમામ જે મેડિકલની ટીમ દ્વારા જે પોલીસ કર્મચારીઓ પારડી પોલીસ સ્ટેશનમાં હાજર છે તેઓના પણ ટેસ્ટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી, આભાર અનિતા માહિતી બદલ।